नमस्कार विद्यार्थी मित्रों, आज आप संस्कृत विषय में पाठ छ रमणीय नगरी पाठनों अभ्यास करीशू। आ पाठनों केटलोक अभ्यास अपने गया पीरियड में कर चूकेला था, आगनो पाठ आज आप मणीशू। अँ आपेलू है, एतत अक्षरधाम नामकम विशालम मंदिरम अस्ति। अही अक्षरधाम नामनु, नामकम एटले नामनु, विशालम एटले मोटू, मंदिरम अस्ति एटले मंदिर आवेलू छे। अहीं अक्षरधाम नामनू एक विशाल मंदिर आवेलू छे। मंदिरे प्रदर्शन विभाग अतीव मनोहर अस्ति। मंदिरे एटले के मंदिरनो प्रदर्शन विभाग, एनो अर्थ एमज रहेशे प्रदर्शन विभाग। अतीव एटले खूबज, मनोहर एटले मनने हरनार अथवा तो खूबज सुंदर, अने अस्ति एटले छे। मंदिरनो प्रदर्शन विभाग खूबज सुंदर छे। प्रदर्शन विभागे जना, प्रदर्शन विभागे एटले के प्रदर्शन विभाग में जना एटले के लोकोने एकम चलचित्रम अपि पश्यति। एकम एटले एक, चलचित्रम एटले चलचित्र, अपि एटले पण, अने पश्यति एटले बतावामां आवे छे। प्रदर्शन विभाग में लोकोने एक चलचित्र पण बतावामां आवे छे। अध्यात्म विज्ञानयो संगम अत्र दृश्यते। अध्यात्म एटले के अध्यात्म, अने विज्ञानयो एटले के विज्ञाननो, आध्यात्म अने विज्ञाननो संगम अत्र एटले अहीं, अने दृश्यते एटले जोवा मळे छे। आध्यात्म अने विज्ञाननो संगम अहीं जोवा मळे छे। अत्र चित्ताकर्षकम, अहीं संधि आपेली छे चित्त प्लस आकर्षम, એટલે કે ચિત્તને આકર્ષનાર, મનને હરનાર। અત્ર એટલે અહીં, અહીં મનને હરનાર અથવા તો ખૂબ જ સરસ, વિશાલમ મોટું, ઉદ્યાનમ અપી અસ્તિ, ઉદ્યાન પણ અથવા તો મેદાન પણ આવેલું છે। અહીં ચિત્તને આકર્ષનાર એક વિશાળ મેદાન પણ આવેલું છે। પ્રતિદિનમ બહમ યાત્રિકા એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છંતિ। પ્રતિદિનમ એટલે કે દરરોજ, બહવ ઘણા બધા, यात्रिका એટલે કે યાત્રિકો, એતસ્ય આ મંદિરસ્ય મંદિરના, દર્શનાર્થમ દર્શન માટે, અહીં સંધિ છે દર્શન પ્લસ અર્થમ એટલે કે દર્શનાર્થમ, દર્શન અર્થમ એટલે કે માટે, દર્શન માટે આગચ્છંતિ આવે છે। અહીં ઘણા બધા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે। ફરીથી આપણે જોઈશું ફક્ત ગુજરાતી। અહીં અક્ષરધામ નામનું એક વિશાળ મંદિર આવેલું છે। મંદિરનો પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે। પ્રદર્શન વિભાગે એટલે કે પ્રદર્શન વિભાગમાં લોકોને એક ચલચિત્ર પણ બતાવવામાં આવે છે। આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં જોવા મળે છે। અહીં ચિત્તને આકર્ષતું એક મોટું ઉદ્યાન પણ છે। દરરોજ ઘણા બધા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે। એટલે કે અહીં અક્ષરધામ મંદિર જે છે, અહીં આપણે બાજુમાં ચિત્રમાં જોઈ શકીએ છીએ, એની શું વિશેષતા છે તે અહીં દર્શાવવામાં આવેલી છે। એના પછી આપણે નીચેનો પેરેગ્રાફ જોઈએ। ગાંધીનગરસ્ય સમીપે, એટલે કે ગાંધીનગરની નજીકમાં, એવ એક વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ। વિશાલમ એટલે કે મોટું, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એનો અર્થ એમ જ રહેશે, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન અસ્તિ આવેલું છે। ગાંધીનગરની નજીકમાં એક વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવેલું છે। એતસ્મિન સ્થાને, આ જગ્યા પર, ખગા એટલે કે પક્ષીઓ, પ્રાણીનો ચ, ચ એટલે અને, પ્રાણીને એટલે પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ, નિજ પર્યાવરણે, નિજ એટલે પોતાના, અને પર્યાવરણ એટલે પર્યાવરણમાં, પોતાના જ પર્યાવરણમાં, એવો એટલે જ પોતાના જ પર્યાવરણમાં નિવસંતી રહે છે। આ સ્થળ પર પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના જ પર્યાવરણમાં રહે છે। ડાયનોસોર નામન, એટલે કે ડાયનોસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનો, પ્રાચીન એટલે કે જૂનામાં જૂનું, અથવા તો આપણે ગુજરાતીમાં એનો અર્થ પ્રાચીન પણ લઈ શકીએ, પ્રાચીન, મહાકાય એટલે કે વિશાળ, પ્રાણીનો એટલે કે પ્રાણીનો વિશેષ વિભાગ અસ્તિ, એક ખાસ વિભાગ આવેલો છે। ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક વિશેષ વિભાગ આવેલો છે। એશા વિભાગ, આ વિભાગ બાલાના કૃતિ, બાલાના એટલે કે બાળકો, અને કૃતિ એટલે માટે, બાળકો માટે અતિવ ખૂબ જ આકર્ષક, આકર્ષક મનોરંજક, ચ, ચ એટલે અને, આકર્ષક અને મનોરંજક અસ્તિ એટલે કે છે, આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે। અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ। અત્ર એટલે કે અહીં
એકમ એટલે કે એક, સર્પગૃહમ એટલે કે સાપઘર, અપી એટલે કે પણ, અસ્થિ એટલે છે. અહીં એક સાપઘર પણ છે. વિવિધ કુલાના સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુ, વિવિધ કુલાના એટલે કે જુદા જુદા કુળના સર્પાન એટલે કે સાપોને અત્ર એટલે અહીં દ્રષ્ટુમ શક્નુ આપણે જોઈ શકીએ છીએ. ફરીથી જોઈશું. ગાંધીનગરની નજીકમાં એક વિશાળ ઇન્દ્રુડા પક્ષી ઉદ્યાન છે. આ સ્થળ પર પ્રાણીઓ અને પક્ષીઓ પોતાના જ પર્યાવરણમાં રહે છે. ડાયનોસોર નામના પ્રાચીન અને વિશાળ કાય પ્રાણીનો એક વિશેષ વિભાગ આવેલો છે. આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપઘર પણ છે. જુદા જુદા કુળના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં ગાંધીનગરની નજીકમાં જે ઉદ્યાન આવેલું છે કે જેનું નામ છે ઇન્દ્રુડા પક્ષી ઉદ્યાન, તેની માહિતી આપણને અહીંયા આપેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બે પેરેગ્રાફ જે છે તેનું સંસ્કૃત અને તેનું ભાષાંતર આપણે સંસ્કૃત નોટમાં લખવાનું રહેશે. મેં અહીંયા જે ભાષાંતર આપેલું છે એટલે જે વિદ્યાર્થીઓ બાકી હોય તે લખી લેશે. આગળનો પાઠ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. થેન્ક યુ.